Pujya Samasta Santo Valahari Bhakto Sarvene Jai Swaminarayan. Khare khare ni aave anand jom ja. Melbourne cheta bolne kachhi thi chetu India chetu pan aap ugi aave na tamne atla hari bhakto joine j anand thyo ke kachh ma atla hari bhakto bardhiya ma ni ho sabha ma hoye પણ આ મેલબોર્ન માટલા હરિભક્તો અહીંયા ભેરા થાય બધા એક બળદિયાના નથી કે રામપરના નથી કે નાણપરના નથી કે એક ગામના ક્યાંથી કોઈ ગુજરાતમાંથી આવ્યા ને કોઈ કાઠિયાવાડમાં થાય કોઈ સૌરાષ્ટ્રમાં થાય કોઈ ગિરનારમાંથી પણ આવ્યા બધા તમે બેઠા હો સમજા અહીંયા એક થઈને મહારાજનું ભજન ભક્તિ કરી રહ્યા હો સમજા આ ખરેખર તમારા આનંદની વાત છે સ્વામિનારાયણનો સત્સંગી દુનિયાને છેડે ત્યાં જાય ને તો ભગવાન સાથે લઈને જાય બરાબર હે કે પહેલી તો વડીલ સંતોએ આપણા માટે દીધી શિક્ષાપત્રી દીધી આપણા માટે પૂજા દીધી માળા દીધી આ બધું તમે જ્યાં દુનિયાને છેડે જાઓ ત્યાં લઈને જાજો એ લઈને આવ્યા ને તમે ભેરા થઈને આવા મંદિર કર્યા કોઈ એકલો મંદિર તો ન કરી શકે ને બધા ભેરા થઈને સરસ મજાનું આ મંદિર કર્યું આવા દેવ પધરાવ્યા આવો સત્સંગ થાય એ વડીલ સંતો અહીંયા આવ્યા માનસ્વામી કેશવ પ્રસાદ સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી નિરન મુક્ત સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી એ બધી વડીલ પેઢી અહીંયા આવી અહીંયા કને આચાર્યજીમાંને બોલાવીને આ દેવની સ્થાપના કરી સમજા હવે આપણે બીજું શું જોઈ જોઈ કંઈ અધૂરું તો નથી અહીંયા કને સત્સંગ કરવામાં પણ ખરેખર હવે આમાં કેટલા સાધુના ભગતે ને કેટલા ભગવાનના ભગતે ભગવાનના ભગતો એ રોજ આવે ને સાધુના ભગતો ને જેની સાધુ હોય ને તેની આવે પછી કોઈ વંજાઈ જાય પાછા એવું તો નથી ને અહીંયા કને પણ થોડું થોડું હોય ધંધાવાળા માણસો ઠીક હૈ ચાર દી આપણે રજા લઈ લઈએ કે ટાઈમ લઈ લઈ પણ કાયમ ટાઈમ નહીં લઈ શકતા હો પણ એટલીસ્ટ ખાસ બધાને ભરમણ છે ને ગમે એમ ખટકો રાખીને દરરોજ એક વખત તો ભગવાનના દર્શન કરી જાવ બનતો સુધી તમે નોકરીમાં કે નીકળ્યો કો ધંધામાં નીકળ્યો ને ગાડીનું સ્ટેરિંગ આટલું જ વારું હોય તો એક બે મિનિટ કે પાંચ મિનિટ લાગે ઘનશ્યામનું મુખ્યને જોવાઈ જાય નાના દેવનું આવા દેવના દર્શન થઈને જાઓ ને તમારો આખો દિવસ સફળ જાય સમજા બનતો સુધી બધા કરજો થાય એટલું કરવાનું એવું નથી કે ફરજિયાત કરવાનું હોય આપણે કહેતા શનિવારનું રવિવારનું જ મંદિરે જવાય પછી બેઠા ગપ્પા દઈ પછી શું આપણે શનિવારના રવિવારના જ જમી છીએ દરરોજ આપણે જમી છીએ ને આપણે બધું કરી છીએ આપણે જો એ જ કરી શકતા હોય તો ભગવાનનું ભજન ને ભક્તિ કેમ ન કરી શકીએ આપણે માટે બધા ખટકો રાખી ભગવાન ભજજો સત્સંગ કરજો અમે તો હવે આજના મહેમાન કાલ તો જય સ્વામિનારાયણ અહીંયાથી નીકળશે ને 29 તારીખના છે ભુજ નાના દેવના દર્શન કરશે સમજા આ બધા મોટા મોટા સંતો આવી ગયા જો હવે વડીલ સંતો બધા થાકા કેશવ પ્રસાદ સ્વામી ધામ જ્યા ભક્તિવલ્લભ સ્વામી ધામ જ્યા આ બધા મોટા મોટા હમણાં જ ધામમાં હાલે જ્યા હવે માન સ્વામી થાકા ને પ્રેમ પ્રકાશ સ્વામી થાકા ને વડીલો બધા થાકા હવે તમારા માટે આ જુઓ આ પેઢી છે બધી આ વડીલ લાઈન આગળ બેઠી છે ને તમારા માટે આવી છે બધી હવે આ બધા સદગુરુ મંડળધારીઓ ઈરા અને કો સિયડા સ્વામી ભલે દેવકૃષ્ણ સ્વામી મંડળધારી પણ દે સિયડા સ્વામી એટલા એટલા બાલકૃષ્ણ સ્વામી મંડળધારી કેશવજીવન સ્વામી મંડળધારી લક્ષ્મી પ્રસાદ સ્વામી મંડળધારી અને કોર મહાપુર સ્વામી એના મંડળધારી તો એ જ છે એ મંડળમાં જે કરે એ થાય હરીશરૂપદાસ સ્વામીને મંડળનું દેવ પ્રકાશ કરે એમ જ થાય બરાબર હે અને કોર અક્ષર પ્રકાશસિંહ આવ્યા નાણમુની બધા મંડળધારીઓ છે મુખ્ય સંતો છે બધા આજે તમારા કને આખો સત્સંગ અહીંયા આવી ગયો સાધુ સમાજ મુખ્ય સમાજ અહીંયા જ છે હવે વડીલ તો બધા હવે થાકા લાય છે હવે કોઈ દિવસ આવે કે ના આવે પણ આ સંતો તમારી પાસે આવ્યા છે અમે તો કદાચ ચાલીના નીકળી ગયા છીએ પણ આ હજી તમારી પાસે રહેશે ને સત્સંગનો પૂરેપૂરો લાભ લેજો એની પાસે સમજા ખરેખર આપણે મહારાજે આ પૃથ્વી ઉપર આવી ને સત્સંગની પ્રવૃત્તિ કરાવીને પહેલાં તો મંદિરો કર્યા સમજા મંદિરો કરીને દેવ પધરાવ્યા અમદાવાદ હોય કે ભુજ હોય કે
વડતાલ હોય કે જૂનાગઢ હોય કે ધોલેરા હોય કે ગઢપુર હોય કે જ્યાં દેવ પધરાવ્યા તો ઉમરે ઊભીને બધા હરિભક્તોને કહ્યું કે આ દેવ પધરાવ્યા છે, ભલે નાના દેવ કે લક્ષ્મીનારાયણ, આમાં હું રહ્યો છું, આ દેવની તમે સેવા કરજો એ મને પ્રત્યક્ષ સેવા મળી એ. સમજ્યા? આ બધું મહારાજે કહેલું છે ને આપણે દેવની સેવા કરી છીએ. તમે ફૂલની ફૂલની પાંખડી તમારા દેવ હોય તો માનો તમે જૂનાગઢવાળા, તો જૂનાગઢને રાધારમણ દેવને કાંઈ પણ ધર્માદો પોગાડવાનો, ને કચ્છના હરિભક્તો કચ્છી કે નાના દેવને પોગાડે છે, ને કડા બી કોઈ રહી ગયા હતા ને તો પોગાડજો તો ધર્માદો કમણીમાં. મહારાજ રાજી થશે કે મારું વચન પાડ્યું. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને અમારા સત્સંગી દસમો કે વીસમો ભાગ દેવનો કાઢવો, દેવનો કાઢશો તોય રાજી થશે. હંમેશા તળાવ છે ને, તળાવમાં પાણી ભરાય ને, પછી ક્યાંય ઓગણ નો ને પાણી તળાવ ફાટી જાય પછી, બરાબર? ફાટે કે ન ફાટે? હે દીપકભાઈ, તેમ ઓગન તો થોડોક રાખવો જ પડે. બાકી લક્ષ્મી ચંચળ છે, કોઈ બધી વર્ષો સુધી કે પેઢીમાં એમ એટલી રહેવાની તો નથી. ત્રણ પેઢી ચાર પેઢી રહીને વરી ઉથલે, બીજા કને જાય. ને દેવીને આસુરી બે પ્રકારની સંપત્તિ હોય. જો આસુરી સંપત્તિ ક્યાંક આવી ગઈ હોય તો આપણી પાસે હોય લઈ જાય, અને દેવી સંપત્તિ આવી તો તમારી પાસે રહે ને તમને સુખી કરે ને સુખી રાખે. બાકી હંમેશા નીતિ નિયમથી કમાવું, મહારાજનું ભજન ભક્તિ કરવી, અને એ આવી રીતે દરરોજ સત્સંગ કરતા રહેજો. સમૂહ રહી મહારાજનું ભજન ભક્તિ કથા વાર્તા ધ્યાન માળાને માનસી પૂજા આપને કરવાનું છે. મહારાજે ઘર ઘર મંદિર કર્યા, વ્યક્તિ વ્યક્તિ મંદિર કર્યા. બધા જે તમે અહીંયા કને આવ્યા છો, ઘરે મંદિર નાનું કર્યું હશે, સવારે થાળ થાય ઠાકોરજીને ધરીને પછી તમે જમતા હશો. પણ વળી મહારાજે કંઈ વ્યક્તિ વ્યક્તિ એક મંદિર લઈને એકલો જાય તો ક્યાં જાય? તો પૂજા ભેરી લઈ જાય, શિક્ષાપત્રી ભેરી લઈ જાય, દર્શન ભગવાનના કરીને પછી કામ કરે. મહારાજની આજ્ઞા છે, ન કરતા હોય તો બધા પૂજા બૂજા કરજો. છોકરાઓ કરો છો? નથી કરતા? નવો તો પછી મંદિરમાં હશે ને કદાચ કહેજો, ભુજમાંથી પણ અમે મૂકી દઈશું. પણ દરરોજ શિક્ષાપત્રીનો પાઠ ને પૂજા કરજો. મહારાજે પોતે પોતાને હાથે શિક્ષાપત્રી લખીએ, આ મારી વાણી છે ને મારું સ્વરૂપ છે, એને પૂજજો. ઈ કેમ કરજો? શિક્ષાપત્રી શિક્ષાપત્રી મહારાજે ગ્રસ્તના ત્યાગીના બધાના ધર્મ કયા છે આ પ્રમાણે તમે રહેજો. ત્યાગીના ત્યાગીના ધર્મ પ્રમાણે રહેવું. મહારાજે એવું નથી કહ્યું ગ્રસ્તને ઠોકી બેસાડ્યું સાધુને છૂટી દીધી, સાટુને પણ ચાર લીટી વધુ લેખીએ સાધુને આવી રીતે રહેવું, આ કરું. એ સ્ત્રી ધનના ત્યાગી રહેવું, બેંકમાં ખાતું ન રાખવું સાધુને, આ ન કરું, પોતાનો પૈસો ન રાખો ને બીજા પાસે પણ ન રાખો. જે કંઈ આવ્યું તો દેવનું, દેવને દઈ દેવું કોઠારમાં, મહારાજનું ભજન ભક્તિ કરવી. આજે દેવનું આમ કચ્છમાં તો એ બીજું કંઈ નથી, હું તો કહું છું વર્ષોથી હું ઓફિસમાં જ બેહું રહો, બરાબર? આટલા બધા સાધુ છે, કોઈ હાજો કે માંદો થાય કે કોઈને ક્યાંય જવું ન પડે. સમજાય? કોઠારી સામીની કહેશે બીમાર રહું, યાક અમદાવાદ બતાવો જવાનું, તો કોઠારી સામી કહેશે લ્યો ગાડી લઈ આવો, ને રૂપિયા ફેરા માણસો સાધુ જાય, બીજા ફેરા રૂપિયા લઈ જાય, ડૉક્ટરે દવા કરવી, ચિંતા ના કરજો, ને કાંઈ હો તો પણ કહેજો. આ આપણી વડીલોની ભોજની પ્રણાલિકા છે ને પ્રમાણે છે. ત્યારે આજે ભોજ 225 સાધુ ભોજમાં છે ને, બધા એક રસોડે જમવું, એક સાથે રહેવું, આ આપણી પ્રણાલિકા વડીલ સંતો અક્ષર જીવન સ્વામી કે અચ્યુતદાસ સ્વામી કે પેથી આવેલી આવે ને આજના જાય, ક્યાંય સંપ્રદાયમાં નહીં હોતા આજ ભુજમાં છે. તમે જોઈ લેજો, કોઈ આવ્યા ન હોય તો સંતોનો રસોડો એક, માનસ્વામી સાથે જમે, નવો સાધુ કાલનો આવ્યો તો પણ સાથે જમે, બધાએ સાથે બેસીને જમવાનો, કોઈનો રસોડો નોખોય નહીં. આજે આ પ્રણાલિકા શ્રીજી મહારાજે સ્થાપેલી ભુજમાં છે. આ એના બધા સંતો પવિત્ર સંતો તમારી પાસે આવ્યા, એનો સત્સંગ કરજો ને લાભ લેજો. મહારાજે ઘણા આપણા માટે શાસ્ત્રો કરી દીધા, સત્સંગી જીવન કરી દીધું છે, વચનામત કરી દીધું છે, આ નિષ્કુળાને કાવ્ય કે હરિભળ ગીતા કે કંઈક શાસ્ત્રો કર્યા છે, એનો મનગંજન કે કેટલા બધા કેટલાય કર્યા છે. એમાં તો થોડું ક્યારે નવરા થાય ને, ઊંડા ઉતરવું, સમજા? ઊંડું ઉતરવું. મહારાજે કેટલા બધા નાન સંતોએ શાસ્ત્રો કર્યા આપણા માટે. હવે કેટલા કાલુડા કવિ કીર્તન બનાવ્યું છે, બ્રહ્માન સ્વામીને નિત્યા આ દેવાન સ્વામી કર્યા છે કે નિષ્કુળાન સ્વામી કે મુક્તાન સ્વામી જેવાના કેટલા બધા સરસ કીર્તનો છે, અને નંદ સંતો કેટલા બધા શાસ્ત્રો આપણે લખ્યા છે. આ ઈ વાંચવાનો આપણે અભ્યાસ રાખવો.
હંમેશા એ પ્રમાણે રહેવું એવી મહારાજ પાસે પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય.